चलो रेडी स्टार्ट। विहिपना कहवा प्रमाणे अत्यार सुधी 1.25 लाख मीटर पत्थरो तराशवामां आव्या छे। फूल स्टॉप। मंदिरना पहला माळ माटे आ पूरतुं छे। फूल स्टॉप। बीजा माळ माटे 1.25 लाख क्यूबिक फूट पत्थर जोईशे। फूल स्टॉप। વિહિપે કહ્યું હતું, ચુકાદો કોઈની પણ તરફેણમાં આવે એની ઉજવણી કે ટીકા ન કરવી જોઈએ। ફૂલ સ્ટોપ। પેરા 1885માં પહેલી વખત આ મુદ્દે કોર્ટમાં કેસ થયો હતો। ફૂલ સ્ટોપ। ફૈઝાબાદની જિલ્લા અદાલતમાં મહંત રઘુવીરદાસે ચબૂતરા પર છત્રી લગાવવાની અરજી કરી હતી। ફૂલ સ્ટોપ। આ કેસમાં 1989માં રામલલાએ પ્રવેશ કર્યો હતો। ફૂલ સ્ટોપ। આ સમયે વિવાદિત જમીનની માલિકી ભગવાન રામની હોવાનો દાવો કરાયો। ફૂલ સ્ટોપ। 1989ની લોકસભાની ચૂંટણી પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના એક નેતા અને નિવૃત્ત જજ દેવકીનંદન અગ્રવાલે 1 જુલાઈએ ફૈઝલાબાદની અદાલતમાં 5મા પક્ષકાર તરીકે દાવો કર્યો હતો। ફૂલ સ્ટોપ। પેરા વડાપ્રધાને કહ્યું છે તેમ આ ચુકાદો કોઈની હાર કે જીત નથી। ફૂલ સ્ટોપ। રામ ભક્તિ હોય કે રહીમ ભક્તિ, આપણે તો રાષ્ટ્રભક્તિમાં લાગવાનું છે। ફૂલ સ્ટોપ। પેરા આમ રામ જન્મભૂમિ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। ફૂલ સ્ટોપ। જોકે મસ્જિદ ક્યાં બનશે એ હજી નક્કી નથી થયું। ફૂલ સ્ટોપ। મસ્જિદ ક્યાં બનાવવી એ ચુકાદામાં કહેવાયું છે તેમ યુપીની સરકાર સાથે ચર્ચા કરીને નક્કી થશે, હજુ સુધી એમ નથી થયું। ફૂલ સ્ટોપ। પેરા ઓવેસી જેવા વિઘ્ન સંતોષીઓ વાંધા કાઢે એનો કોઈ અર્થ જ નથી, પણ શ્રી ઓવેસીએ બહુ બોલકા છે। ફૂલ સ્ટોપ। ઓવેસીનું આમ તો કોઈ વજન નથી। ફૂલ સ્ટોપ। પર્સનલ લો બોર્ડ પણ કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી। ફૂલ સ્ટોપ। એના નિર્ણયમાં પણ સર્વાનુમત નહીં હોય, પરિણામે એ લોકોએ પણ દેશના હિતમાં ઉદાર દ્રષ્ટિ રાખી એને સમજવું જોઈએ અને વર્ષોથી દેશભરમાં તંગદિલી ફેલાવનાર આ કેસના ચુકાદાને દિલથી આવકાર આપવો જોઈએ। ફૂલ સ્ટોપ। મંદિરનો નકશો બનાવવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંઘલે આર્કિટેક્ટ શ્રી ચંદ્રકાંત સોમપુરાને સોંપ્યું હતું। ફૂલ સ્ટોપ। એમના પિતા પ્રભાશંકર સોમપુરાએ સોમનાથ મંદિરનો નકશો બનાવ્યો હતો। ફૂલ સ્ટોપ। પેરા જો 2000 કારીગરો રોજના 8-10 કલાક કામ કરે તો 2.5 વર્ષમાં મંદિરનું બાંધકામ પૂરું થઈ જાય। ફૂલ સ્ટોપ। મંદિર નિર્માણની સામગ્રી અડધી તૈયાર છે એટલે તેને બનાવવામાં લાંબો સમય નહીં લાગે, પરંતુ તિરુપતિની જેમ રામ મંદિરની આસપાસ આખું નગર વસાવવું હોય તો ઓછામાં ઓછા 4 વર્ષ લાગી જાય। ફૂલ સ્ટોપ। આ મંદિરની ડિઝાઇન અષ્ટકોણીય છે। ફૂલ સ્ટોપ। પેરા તેનું શિખર પણ અષ્ટકોણીય હશે। ફૂલ સ્ટોપ। દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો બને છે। ફૂલ સ્ટોપ। 2 માળના રામ મંદિરની ડિઝાઇન અને એના ગુંબજ સાથે એની ઊંચાઈ 141 ફૂટ, લંબાઈ 270 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ હશે। ફૂલ સ્ટોપ। શ્રી સોમપુરાનું કહેવું છે કે 30 વર્ષથી પથ્થરોનું કોતરણી કામ ચાલુ છે। ફૂલ સ્ટોપ। પથ્થરો રાજસ્થાનથી મંગાવાયા છે। ફૂલ સ્ટોપ। ગુજરાતના કારીગરો એના પર કામ કરે છે। ફૂલ સ્ટોપ. ઓવર.